હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ તાલુકાના હરસોલીથી તોતરાઈ માતાના મંદિરે જવાનો મુખ્ય માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી જતા દરરોજના અસંખ્ય વાહન ચાલકો પરેશાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીથી 2 કિલોમીટર તોતરાઈ માતાના મંદિરે જવાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં બની જવા પામ્યો છે, તેથી મોટા મોટા ખાડા પડી જતા આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને બાઇક ચાલકો ભારે હેરાન પરેશાન થવાના અહેવાલ સાંપડ્યો છે. અને પૂનમ અને રવિવારના દિવસે તો આ મુખ્ય માર્ગ ઉપર નીકળવાના પણ ફાંફા પડે છે, એટલા વાહન ચાલકો જોવા મળી રહ્યા છે. તેમજ હરસોલીના ગ્રામજનોને તેમના ખેતરમાં જવું આવવું હોય ત્યારે ભારે હેરાન પરેશાન થવું પડે છે. તો આ બાબતે આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય અને સંસદ સભ્ય આ ગામની મુલાકાત લઈને તાત્કાલિક તેમની ગ્રાન્ટમાંથી આ રસ્તો બનાવવામાં આવે તેવી હરસોલીના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે. હરસોલી ગામે આવેલું તોતરાઈ માતાનું મંદિર ધાર્મિક સ્થળ હોવાથી રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે, ત્યારે આ ચોમાસામાં રસ્તા ઉપર પડેલા મોટા મોટા ખાડામાં ગંદુ પાણી ભરાયેલું હોવાથી ભૂલથી ખાડામાં પડતા બાઇકો પલટી ખાવાના બનાવ બને છે, તેથી તેમના કપડાં પણ બગડે છે. તો આ બાબતે તાત્કાલિક આ મુખ્ય માર્ગ પેવર કરવા માટે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ. તોતરા માતાના પૌરાણિક 20 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. નર્મદા કેનાલ જે શ્રીટીવાળા કંપનીને એને વળાંક આપવો પડ્યો અને મંદિરને એને નવી સતી મંદિર બનાવ્યું અને નર્મદા કેનાલ અંડરગ્રાઉન્ડ કરી વિશ્વનાથ જૂનું કુદરતી દ્રશ્ય જોવાલાયક સ્થળ છે. અહીંયા શું શું છે? અહીંયા રવિવારે દર રવિવારે સત્તારો ભાવિક ભક્તો જે છોકરા ઉમરત ઉતરા હોય એને મુંડી બાધા રાખવામાં આવે છે અને રવિવારે પૂનમને સત્તારો બહુ મોટી સંખ્યામાં આવે છે. અને અહીંયા કઈ નદી છે? અહીંયા નદી જે સામ્રાજ્ય બાદ વૈષ્ણવ નદી અને બાજુ અંડરગ્રાઉન્ડ કેનાલ છે અને કેનાલનું દ્રશ્ય જોવા લાયક સ્થળ છે. અહીંયા તમે કોણ છો?